કરી દેવામાં આવે। રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, આખરે શા માટે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુઆંક વધી રહ્યો છે તે અંગેનો ખુલાસો સામે આવ્યો છે। આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું છે કે ગુજરાતમાં ઊંચા મૃત્યુદર માટે એલ પ્રકારનો કોરોના જવાબદાર હોઈ શકે છે, એલ પ્રકારનો કોરોના વધુ ઘાતક હોય છે। એવી વાતની સંભાવના કહેવામાં આવી છે કે સામાન્ય રીતે આ વાયરસના બે સ્ટ્રેન્સ છે, એલ સ્ટ્રેન અને એસ સ્ટ્રેન। એસ સ્ટ્રેન છે એ મોટા ભાગે કેરળ વગેરે જેવા વિસ્તારોમાં એસ સ્ટ્રેન જોવા મળ્યું છે, અને એમાં કહેવાય છે કે એટલું બધું ઉગ્ર અને વિરુલન્ટ આની અસર નથી રહેતી, પણ આપણા ત્યાં એક શંકા છે, સંભાવના છે કે એલ સ્ટ્રેનવાળું હોય, તો એના માટે પણ આપણી જે જીબીઆરસી લેબોરેટરી છે એના સાયન્ટિસ્ટ નિષ્ણાતો એની જીનોમ સિક્વન્સિંગ પણ કર્યું છે, અને આમાં ખાસ એપિડેમિયોલોજી અને ખાસ કરીને ક્રિટિકલ કેરના જે તજજ્ઞો છે એ બધા સાથે વાત કરીને એમના ગાઈડન્સ હેઠળ આ જીનોમ સિક્વન્સિંગમાં એલ સ્ટ્રેન આપણા ત્યાં છે એના સેમ્પલ્સ પણ લઈને જે લોકો ગુજરી પણ ગયા હોય એમના પણ સેમ્પલ્સ અને હાલ જે ટ્રીટમેન્ટમાં છે એવા અનેક સેમ્પલ્સના બિલકુલ સટીક રીતે બારીકાઈથી એની રિસર્ચ કરવાની કામગીરી પણ આપણી ટીમ્સ કરી રહી છે। અમદાવાદની સ્થિતિ જોતા આગામી દિવસોમાં પણ સાવધાની રાખવા એએમસી કમિશનરે ચેતવણી આપી છે। વિજય નહેરાએ કહ્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી માસ્ક પહેરાવવાની જે ટેવ છે તે પાડી લેવી જોઈએ। મે મહિનામાં જ્યારે દુકાનો ખુલશે અને બજારો ખુલશે અને જીવન રાબેતા મુજબ ધીમે ધીમે ચાલુ થશે ત્યારે આપણે સૌએ અત્યારથી જ એના માટે માનસિક તૈયારી અને બીજી રીતે પણ બધી તૈયારી કરીને અત્યારથી જ આપણે આ અંગે વિચારતા થવું પડશે। લોકડાઉન ખુલે અને એકાએક બધા જ લોકો બજારોમાં જતા રહે અને કાળજી ના રાખે તો આપણે જેટલી મહેનત કરી છે અને લોકડાઉનનો જેટલું લાભ મળ્યું છે એ બધું પછી લાભ જતું રહેશે। જાહેરમાં મોઢું અને નાક ઢાંકીને રાખવું એ હવે આપણા માટે આવનાર અનેક મહિનાઓ સુધી આપણે એને આપણા જનજીવનનો એક ભાગ બનાવી લેવું પડશે। આપણી આદતોમાં આપણી ટેવમાં એ પ્રકારનો ફેરફાર આપણે કરી લેવું પડશે। દેશભરમાં લોકડાઉન સ્થિતિમાં અનેક વિદેશી નાગરિકો અને એનઆરઆઈ પણ ભારતમાં ફસાઈ ગયા છે, ત્યારે વલસાડ જિલ્લાના પારડીમાં એક એનઆરઆઈ યુવતી સામંથા લિયર પોતાની 7.5 મહિનાની બાળકી સાથે પારડીમાં ફસાઈ છે। યુવતીની રિટર્ન ટિકિટ 21 માર્ચની હતી, પરંતુ તે પહેલા જ દેશમાં લોકડાઉન અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર રોક લગાવી દેવામાં આવી હોવાથી આ મહિલા વલસાડમાં જ ફસાઈ છે। ત્યારબાદ તેમણે અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરી, પરંતુ તેમને મોકલવા માટેની કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી। ત્યારે હવે લોકડાઉન થોડું હળવું થતા ન્યૂઝીલેન્ડ તેમના દેશના નાગરિકો જે ભારતમાં ફસાયા છે તેમને પરત લઈ જવા માટે 3 વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ન્યૂઝીલેન્ડ સરકારે મોકલેલ ફ્લાઇટમાં મહિલા તેની બાળકી સાથે રવાના થઈ હતી। મહિલા અને તેની બાળકી તેના ઘરે પરત ફરશે તે જાણીને તેના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યાંથી એ લોકોએ અમને સ્પેશિયલ ફ્લાઇટ મોકલાવી છે, ગવર્મેન્ટ ચાર્ટર ફ્લાઇટ છે, તો એ લોકોએ લાઈક સ્ટાર્ટિંગ 3 ફ્લાઇટ્સ મોકલશે, એક તો ઓલરેડી ઉપડી ગયું છે દિલ્હીથી, બીજું બોમ્બેથી છે, તો એ લોકોએ અમને જણાવ્યું કે તમારે આવું હોય તો પછી તમે ઓનલાઈન અપ્લાય કરો। મધ્ય ગુજરાતના ચરોતર અને આણંદ જિલ્લામાં કોરોના